धोरण पांच विषय पर्यावरण आसपास प्रकरण बार जो आ खूटी जाए तो भाग पांच। अहीं एक पोस्टर आप्युं छे अने ए पोस्टर जोईए आपणे के एनी अंदर कई बाबत दर्शावेली छे। तो ड्राय क्लीनिंग माटे એટલે એવું છે કે હું ક્યાં ઉપયોગી છું તેની વાત કરવાની છે। ડ્રાય ક્લિનિંગ માટે, પ્રકાશ માટે, કાર, ટ્રેક્ટર કે વિમાનના ઈંધણ તરીકે, કેરોસીન અને એલપીજી તરીકે, યંત્રો ચલાવવા, પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે। તો આ પ્રમાણે આ જે પોસ્ટરમાં આપેલું છે તે બધી જગ્યાએ સામાન્ય રીતે ઈંધણનો ઉપયોગ થતો હોય છે। તો ઈંધણનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તે પોસ્ટર દ્વારા તમને બતાવેલું છે। ડ્રાય ક્લિનિંગ માટે, પ્રકાશ માટે, કાર, ટ્રેક્ટર કે વિમાનના ઈંધણ તરીકે, કેરોસીન અને એલપીજી તરીકે, યંત્રો ચલાવવા માટે, પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે ત્યાંનો ઉપયોગ થતો હોય છે। ઈંધણ બચાવો ત્યાંને આદત બનાવો, આ પ્રકારના સ્લોગન બનાવીને આપણે લોકોને ઈંધણની બચત વિશે સતત સમજાવતું રહેવું જોઈએ। આગળ વાત કરીએ આપણે તો પોસ્ટર જુઓ અને લખો ઈંધણ ક્યાં ઉપયોગી છે। તો આપણે જોઈ પોસ્ટરની અંદર ક્યાં ક્યાં ઉપયોગી હતું તે। તો ફરી એકવાર આપણે ડ્રાય ક્લિનિંગ માટે, પ્રકાશ માટે, કાર, ટ્રેક્ટર અને વિમાન ચલાવવા માટે, ઉપરાંત રસોઈ બનાવવા માટે જેમાં કેરોસીન એલપીજી જેવા ઈંધણનો ઉપયોગ થાય છે, યંત્રો ચલાવવા માટે અને છેલ્લે વાત કરીએ તો પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે ત્યાંનો ઉપયોગ થાય છે। પોસ્ટર જુઓ અને લખો એની અંદર ડીઝલ ક્યાં વપરાય છે શોધી કાઢો। તો તમને ખ્યાલ છે ડીઝલ બસ, ટ્રક, ટ્રેક્ટર જેવા ભારે વાહનોમાં ઈંધણ તરીકે ડીઝલ વપરાય છે, ઉપરાંત જનરેટર ચલાવવામાં પણ ડીઝલનો ઉપયોગ થાય છે। તો આ ડીઝલનો ઉપયોગ ક્યાં થાય છે તેની વાત કરી। હવે દિવ્યાએ કવિતા લખી અને તેના મિત્રો પાસે ગાઈ, તે વાંચો અને ચર્ચા કરો। હું કોણ છું? હું કાળું છું, હું જાડું છું, હું વહુ છું, હું કોણ છું? તો તમને ખ્યાલ છે પેટ્રોલિયમની વાત કરેલી છે, ખનિજ તેલની વાત, ખનિજ તેલ જાડું હતું તમને ખ્યાલ છે, કાળા રંગનું છે એટલા માટે આપણે કાળું સોનું તરીકે ઓળખ્યું। તમે જાણો છો હું લાંબો સમય રહીશ જો તમે ધ્યાનથી વાપરશો, મને બનતા લાખો વર્ષો લાગે છે, હું હંમેશા ત્યાં જ રહીશ નહીં, હું તમારા દીવાને પ્રકાશ આપું છું, હું તમારી રસોઈ કરું છું, હું તમારા યંત્રો ચલાવું છું। તો આપણને આ ઈંધણ ક્યાં ક્યાં ઉપયોગી છે તેના વિશેની વાત કરે છે। આકાશમાં વિમાન ચલાવવા લોકોને મારા કરતાં કોણ વધુ ઉપયોગી છે? જો ધ્યાનથી નહીં વાપરો હું હંમેશા ત્યાં રહીશ નહીં, મારા વગર તેઓ ઝઘડશે, મારા વગર જીવન શું રહેશે, હું કાળું છું, હું જાડું છું, હું વહુ છું, હું કોણ છું તમે જાણો છો? તો આ સરસ મજાની કવિતા દિવ્યા જેને લખેલી છે અને એ કવિતા દ્વારા આપણને ઈંધણ કે જેનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ એનું શું મહત્વ છે એની સમજૂતી આપી છે। એટલે આપણને સમજાવે છે કે બળતણનો આપણે ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ તેની વાત કરી છે। વિચારો અને ચર્ચા કરો,
જો તમારા ગામ અથવા તો નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો શું થાય? તો તમને ખ્યાલ છે, ઘણી વખત પેટ્રોલ ડીઝલ પેટ્રોલ પંપ પર મળતા બંધ થાય છે ત્યારે કેવી સમસ્યાઓ ઊભી થતી હોય છે. તો ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય. એક તો પહેલાં આપણા જે વાહનો ચાલે છે પેટ્રોલ ડીઝલ ઉપર આધારિત એ બંધ થઈ જાય, મિલ અને ફેક્ટરીઓ પણ બંધ થઈ જાય, જનરેટર ચાલી ન શકે જેના દ્વારા આપણે વિદ્યુત મેળવીએ છીએ, વેપાર ધંધા બંધ થઈ જાય, લોકોને દરેક જગ્યાએ ચાલીને કે સાયકલ લઈને જવું પડે, એટલે કે લાંબા ગાળે દેશને આર્થિક નુકસાન થઈ શકે. તો આપણને આટલી બધી જો સમસ્યાઓ ઊભી થતી હોય તો ચોક્કસ આપણે પાછળના મુદ્દાને ખૂબ ધ્યાનથી અમલમાં લેવો જોઈએ. ઈંધણ બચાવવાના થોડા ઉપાયો સૂચવો. તો પહેલી બાબત, સરકારી બસોનો વધુમાં વધુ ઉપયોગ થવો જોઈએ. બીજી બાબત, વ્યક્તિગત વાહનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. ત્રીજી બાબત, ચાર રસ્તા ઉપર લાલ લાઇટ હોય ત્યારે અને રેલવે ફાટક બંધ હોય ત્યારે વાહનોનું એન્જિન બંધ રાખવું જોઈએ. ચોથો પોઈન્ટ, સૌર ઊર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ, એટલે કે સૂર્ય ઊર્જાથી ચાલતા સાધનો આપણે વધારે ઉપયોગમાં લેવા જોઈએ. પાંચમી બાબત, અમુક રસોઈ માટે સૂર્ય કુકરનો ઉપયોગ કરવો જોઈએ. અમુક રસોઈ માટે સૂર્ય કુકરનો ઉપયોગ કરવો જોઈએ. તો આવી રીતે ઈંધણ બચાવવાના ઉપાયોની આપણે ચર્ચા કરી. તો ફરી એકવાર, ઈંધણ બચાવવાના ઉપાયો કયા સૂચવી શકીએ આપણે? એક, સરકારી બસોનો વધુમાં વધુ ઉપયોગ થવો જોઈએ. બે, વ્યક્તિગત વાહનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. ત્રણ, ચાર રસ્તા ઉપર લાલ લાઇટ હોય ત્યારે અને રેલવે ફાટક બંધ હોય ત્યારે વાહનોનું એન્જિન બંધ રાખવું જોઈએ. ચોથો પોઈન્ટ, સૌર ઊર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. અને પાંચમો મુદ્દો, અમુક રસોઈ માટે સૂર્ય કુકરનો ઉપયોગ કરવો જોઈએ. તો આ પ્રમાણે ઈંધણ બચાવવાના ઉપાયોની ચર્ચા કરી. તો ભાગ પાંચની અંદર આપણે સરસ મજાની વાત થઈ આજે, કે જેની અંદર ચર્ચા કરી હતી ઈંધણ ક્યાં ઉપયોગી છે જે પોસ્ટમાં તમને બતાવેલું, ત્યારબાદ વાત કરી ડીઝલ ક્યાં વપરાય છે. એ સિવાય સરસ મજાની એક વાત એ થઈ કે દિવ્યાએ કવિતા લખી છે હું કોણ છું એના ઉપર આધારિત, પેટ્રોલિયમની વાત કરી છે, બળતણની વાત કરી છે ઈંધણની અને એનું શું મહત્ત્વ છે તે બધી ચર્ચાઓ કરી, અને છેલ્લા મુદ્દાની વાત કરી ઈંધણ બચાવવાના થોડા ઉપાયોની આપણે સૂચના આપી. તો ભાગ પાંચ જેનો આપણે અભ્યાસ કર્યો આજે એના સંદર્ભમાં કેટલાક પ્રશ્નો નોંધી લઈશું. 22મો સવાલ, ઈંધણ ક્યાં ઉપયોગી છે? 23મો સવાલ, ડીઝલ ક્યાં વપરાય છે? અને 24મો અને છેલ્લો સવાલ, ઈંધણ બચાવવાના ઉપાયો જણાવો. તો ભાગ પાંચનું કામ પૂરું થયું.